તાજેતરમાં એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરમુનિ સ્વામી દ્વારા હનુમાનજી ભગવાન નથી તેવું નિવેદન આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ અંગે ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે. સનાતન હિન્દુ ધર્મના ધર્મચારીઓ આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. જામનગરમાં પણ આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રામાનંદી નવનિર્માણ સેના તથા રામાનંદી સાધુ ઉત્કર્ષ મંડળ દ્વારા હનુમાનજી અંગે વિવાદિત નિવેદન કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરમુનિ સ્વામી વિરુદ્ધ આઈપીસીની ધારાઓ હેઠળ કાયદેસર ગુનો નોંધવા એસપી કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં રામાનંદી નવનિર્માણ સેનાના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. હું નીરવ અગ્રવાલ, જય શ્રી રામ. સનાતન હિન્દુ ધર્મના દેવતા એવા હનુમાનજી ઉપર અશોભનીય ટિપ્પણીના દ્વારા આજે અમે સમગ્ર હિન્દુ સમાજ અને બધા મારા મિત્ર મંડળ હિન્દુ સમાજના એવા એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવી છે કે અક્ષરમુનિ સ્વામીને સજા થવી જોઈએ, નહીતર આનું પરિણામ બહુ સારું નહીં આવે. આના વિરુદ્ધ એક ગુનો નોંધવો જોઈએ. ગુનો નહીં નોંધાય તો આનાથી આકરું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અને અક્ષરધામના જેટલા મંદિર છે ત્યાં જઈને વિરોધ કરશું. જેટલું અમારા આગેવાન સમાજના કહે એ બધું કરશું. જય શ્રી રામ, જય શ્રી રામ. બધું કરવા તૈયાર છીએ અમે. અમારા જય શ્રી રામ. અમારા વડીલો ખાલી એક અમને આંગળી જીંચશે અને સમગ્ર હિન્દુ ઘરથી બહાર નીકળી અને આ સ્વામીને ગોતી અને એના ઉપર ગુનો નોંધાવવામાં આવશે. સમગ્ર દેશની સાથે જામનગર જિલ્લામાં પણ હાલ બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તેમજ 45 થી 59 વર્ષ દરમિયાનના કોમોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં આ બીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકોનો ખૂબ સહકાર જોવા મળી રહ્યો છે. 1 માર્ચથી શરૂ થયેલ બીજા તબક્કાના રસીકરણ ઝુંબેશમાં હાલ સુધીમાં જામનગર જિલ્લાના 7786 વરિષ્ઠ નાગરિકો અને 918 કોમોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોએ રસી લઈ આ મહામારી સામે લડતમાં સહયોગ આપ્યો છે, જેમાં 61 વર્ષથી લઈ અને 100 વર્ષથી વધુ વયના વયોવૃદ્ધ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આજરોજ લાલપુરના 102 વર્ષીય માણુબા એટલે કે માણુબેન કાંજીભાઈ કગથરાએ રસી મુકાવી અને પોતાની તળપદી ભાષામાં અન્યને પ્રેરણા સંદેશ આપતા જણાવ્યું હતું કે કોરોનાએ બધાને ખૂબ હેરાન કર્યા છે. આ રસીથી કોરોના વયો જશે. આ રસીથી મને કોઈ તકલીફ થઈ નથી, ત્યારે બીજાઓએ પણ આ રસી લેવી જોઈએ. ભીમજીભાઈ, પ્રેમજીભાઈ ભલાણી, મારી ઉંમર 80 વર્ષ, મારું ગામ લાલપુર. આ કોરોના જે થયા અમે હેરાન થયા અને હવે હેરાન ગતિ નહીં થાય. અમે 2 માણસે રસી લીધી. ચાલો બધાએ રસી લેજો. અમારા તાલુકામાં વેક્સિનેશનના બીજા તબક્કામાં શરૂઆતમાં અમને થોડી તકલીફ પડી, કારણ કે લોકોમાં અફવાઓને લીધે અને થોડી ગેરસમજ ફેલાયેલી હતી. પરંતુ હવે અમારા મેડિકલ ઓફિસરશ્રીઓ, આરોગ્યના કર્મચારીઓ, આશાબહેનો અને મીડિયાના પ્રચાર પ્રસારથી અને લોકોની જે આ ભય હતો, જે ગેરમાન્યતા હતી, એ હવે દૂર થઈ રહી છે અને હવે એમાં અમને સહકાર સારો મળી રહ્યો છે. અને સિનિયર સિટીઝનો જે વેક્સિન લઈને આવે છે અને એના ઉપરથી બીજા લોકોને પણ પ્રેરણા મળે છે કે આ લોકો જે છે આ વેક્સિન લઈ આવ્યા છે, એમને કશું જ નથી થયું, તો હવે આપને કશું થશે નહીં. અને જે વેક્સિન લઈને જાય છે એ લોકો પણ બીજા લોકોને, આડોશી પડોશીને અને એને સમજૂત કરે છે, માહિતી આપે છે કે ભાઈ આમાં બીવા જેવું કાંઈ છે નહીં. એટલે હવે અમને આ વેક્સિનેશનમાં હવે કોઈ મુશ્કેલી જણાય એવું અત્યારે નથી. અને અમારા તાલુકામાં સઘન પ્રયત્નો કરી અમારા ટીમ દ્વારા, અમારા મેડિકલ ઓફિસર દ્વારા અમે 100% સિનિયર સિટીઝનોને આમાં અમે આવરી લેશું એમ. અને આ માટે પ્રચાર પ્રસારની કામગીરી થઈ રહી છે. ઘેરે ઘેરે અમારા આરોગ્ય કર્મચારીઓ ફરી રહ્યા છે, આશાબહેનો ફરી રહ્યા છે અને લોકોને સમજૂત કરી રહ્યા છે અને આ માહિતી પણ તૈયાર કરી રહ્યા છે અને વેક્સિનેશન સાઇટ ઉપર મોકલી રહેલા છે. અમારા તાલુકામાં અત્યાર સુધીમાં 972 સિનિયર સિટીઝનોએ વેક્સિન લીધેલી છે અને કોઈને કશી જ આડઅસર કે કશું જ થયું નથી. એટલે હવે લોકોમાં વિશ્વાસ વધી રહ્યો છે અને કામગીરી અમે પૂરી કરશું એવો મને વિશ્વાસ છે. મારું નામ માનવબેન કાનજી.
ને કગરસા ને નેહરિયા ને ફાડ્યા બરાબર દેખો બે વર્ષ આજે જામનગરની જીજી હોસ્પિટલના કોરોના વોર્ડ નજીક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ સ્થિતિ સામાન્ય કરી નાખી હતી. આખરે આ સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલ જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા સમયના વિરામ પછી ફરીથી વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને કારણે છેલ્લા થોડા સમયથી આ પ્રક્રિયા સ્થગિત કરી દેવાઈ હોવાની તથા મતદારો પાસેથી કામ નીકળી ગયા પછી ફરીથી વસૂલાત શરૂ કરવામાં આવી હોવાની લોકોમાં ચર્ચા છે. આજે જામનગરમાં કરવેરા નહીં ચૂકવનાર 12 આસામીઓની મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. ઉપરાંત અન્ય બાકીદારો દ્વારા તાત્કાલિક કુલ 87 લાખથી વધુના વેરા ભરી આપવામાં આવ્યા હતા. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ અને 25 રનથી પરાજય આપી શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારતે ટેસ્ટ મેચની સિરીઝ પણ 3-1 થી જીતી લીધી છે. આ સાથે જ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે.